અને એ ગૃસ્તાશ્રમની અંદર રહેતા જો ન આવડે તો મુશ્કેલીઓ ઊભી થાય છે સ્ત્રી અને પુરુષ જ્યારે સાથે રહેતા હોય તો બંને વચ્ચે અતૂટ બંધન છે ધાર્મિક બંધન પણ છે સામાજિક બંધન પણ છે જ્યારે લગ્ન થાય ત્યારે સપ્તપદીની અંદર એવું કહેવામાં આવે સ્ત્રીને કે પુરુષના પગલે પગલે ચાલવું એના સુખે સુખી એના દુઃખે દુઃખી તો એ પ્રમાણે પુરુષે પણ પોતાની ફરજ સમજવી જોઈએ અને ગમે તેવી પરિસ્થિતિ આવે સુખના દિવસો આવે દુઃખના દિવસો આવે મુશ્કેલી આવે પણ છતાંય ખભે ખભા મિલાવી અને એ મુશ્કેલીનો સામનો કરવો એ બંનેની પવિત્ર ફરજ છે તન બે અને મન એક એને જ ગૃસ્તાશ્રમ કહેવામાં આવે છે હવે વફાદારીપૂર્વક જ્યારે માણસ રહેતા હોય ત્યાં સુધી તો કાંઈ વાંધો આવતો નથી પણ જ્યારે માણસ વફાદારીને ચૂકે છે સારસની જેવી જોડ હોય એવી રીતે રહેતા હોય તો એના જીવનમાં કોઈ વ્યક્તિની તાકાત નથી કે તિરાડ પાડી શકે પણ જ્યારે હેતની સરવાણીઓ સુકાઈ જાય સુખી જીવનનો બગીચો હોય એ બિલકુલ કરમાઈ જાય જીવનની રોનક જ્યારે મરી પરવારે એકબીજાના મનને એકબીજા સમજી ન શકે બંને વચ્ચે અસંતોષ રહેવા માંડે કલહ થાય રોજ જિયા કંકાસ થતા હોય અને એ વખતે મન નોખા પડી જાય તન ભલે સાથે હોય પણ મન નોખા પડે એટલે ગૃહસ્થાશ્રમ તૂટી ગયો એમ જ સમજવું અને પછી શું થાય યુવાની અવસ્થા હોય બનાવ હોય એટલે સ્ત્રીનું મન છે અન્ય પુરુષ તરફ ખેંચાય અને પુરુષનું મન છે અન્ય સ્ત્રી તરફ ખેંચાવા લાગે છે અને આપણા ઋષિમુનિઓ જેને ધન્યગ્રસ્તાશ્રમે કહીને બિરદાવે એની પછી પથારી ફરી જતી હોય છે આપણે ત્યાં લગ્ન મંડપોની અંદર જે અગ્નિની સાક્ષી એ મંગળ ફેરા ફરવામાં આવે તો આપણી ઋષિ સંસ્કૃતિનો નિયમ હતો કે એ જ જે અગ્નિ છે એને ઘેર લઈ જવામાં આવે અને રસોઈ વગેરે કરવામાં એ જ અગ્નિનો ઉપયોગ થાય એ જ અગ્નિમાં પકાવેલું અન્ન બધાય જમે અને છેલ્લે જ્યારે સ્ત્રી કે પુરુષ એનું મૃત્યુ થાય ત્યારે અંતિમ વિધિમાં પણ એ જ અગ્નિ લઈ જવામાં આવતો હવે તો તમે જુઓ તો અગ્નિ પેટાવાનું બંધ સહી સિક્કા સીધા કરવા માંડે છે પછી અગ્નિ તો પ્રજ્વલિત કરવો જ જોઈએ અગ્નિની સાક્ષી હોવી જ જોઈએ અને પછી આવું ન કરે એટલે અગ્નિ પછી બેયના જીવનમાં લાગે આખી જિંદગી ભડકા બળ્યા કરતા હોય માટે આવી આપણી પવિત્ર પરંપરાને જ્યારે આપણે ભૂલ્યા છીએ ત્યારે આવા અકાર્ય તરફ માણસો જઈ રહ્યા છે ઘણી વખત માતા પિતા દ્રવ્યની લાલચે અથવા તો કંઈક માલ મિલકતની લાલચે પોતાની ફૂલ જેવી દીકરી હોય ને સામેવાળા ખૂબ રૂપિયાવાળા હોય અને દીકરામાં કાંઈ લેવાનો રૂપ તો ન હોય પણ બુદ્ધિ પણ ઓછી હોય અને છતાંય પણ પોતાની અતિ ડાય અને હોશિયાર દીકરી એને આપી દેતા હોય છે થોડાક દિવસ સરખું ચાલે પછી પહેલાંની બુદ્ધિની પરીક્ષા થાય એમ લાગે કે આમાં કાંઈ છે નહીં આ કજોડું મા બાપે ફિટ કર્યું પણ હવે રહ્યા વગર પણ છૂટકો નથી મા બાપે રૂપિયા લઈ અને કન્યા વિક્રય કર્યો હોય બિચારી પરણે પરાણે રે પણ પછી એનું મન છે એ ધીમે ધીમે બીજે ક્યાંય ખેંચાવા લાગે છે આવા કારણો પણ એની અંદર હોઈ શકે વિચારમાં બીજું કે સ્ત્રી અને પુરુષ પહેલાં કેવું હતું કે સ્ત્રીનું કામ શું તો કે ઘરકામ કરવું હવે સ્ત્રી અને પુરુષ બંને નોકરી ધંધાઓ કરતા હોય એક ક્યાંય હોય ને બીજું ક્યાંય હોય હવે અલગ અલગ સ્થાને જ્યારે નોકરી ધંધા કરતા હોય ત્યારે બંનેએ એકબીજાનો વિશ્વાસ બરોબર જાળવી રાખવો જોઈએ સહેજ પણ વફાદારી ચૂકાય એટલે ગ્રસ્થ આશ્રમમાં તિરાડ પડ્યા વિના રહેતી નથી શંકાઓ ઊભી થાય સ્ત્રીઓ હોય તો એણે પુરુષો સાથે કંઈક નોકરીઓમાં કામ કરવું પડતું હોય પુરુષો હોય એણે સ્ત્રીઓ સાથે કરવું પડતું હોય પણ બહુ વિચારીને સાવધાની રાખીને રહેવામાં આવે અને બંને જતું કરતાં શીખે કે આવી રીતે કોઈ દિવસ હોય જ નહીં આવો દ્રઢ વિશ્વાસ જો અંદર હોય તો ગૃહસ્થાશ્રમ સારી રીતે ચાલે છે પછી એક બીજું કારણ વિચારનું તો કે નાની ઉંમરે આવતું વૈધવ્ય લગ્ન થયા અને તરત જ કદાચ પુરુષનું મૃત્યુ થાય બાળકો બિલકુલ નાના નાના હોય અને પુરુષનું મૃત્યુ થાય હવે એ સ્ત્રીને કે બાળકોને કોઈ સાસરા પક્ષમાં સાચવે એવું નથી પિયર પક્ષની અંદર કોઈ સાચવે એવું નથી કોઈ એવી આર્થિક સ્થિતિ સારી નથી એટલે સ્ત્રીને મજૂરી વગેરે કરવું પડે એવી લાચારી ઊભી થાય અને એ વખતે સત્સંગ અને સંસ્કાર એનો જો અભાવ હોય તો એ સ્ત્રી દુરાચારી પ્રવૃત્તિ તરફ ખેંચાઈ જાય છે મન એને છેતરી જતું હોય છે માટે બિલકુલ નાની ઉંમર હોય અને એની પોતાની ઈચ્છા હોય તો એમને ફરીવાર લગ્ન કરી અને એને મોકલી દેવી જેથી કરીને એની આખી જિંદગી ન જોખમાય અને મા બાપની કિંમતના કાંકરા પણ ન થાય અને સત્સંગ હોય જીવ ભગવાનની સાથે જોડાયેલો હોય તો તો કોઈ પ્રશ્ન કાયમ સત્સંગનો યોગ હોય તો તો બુરા વિચાર આવવાની કોઈ જગ્યા નથી અને એવું ન હોય સત્સંગનો આધાર ન હોય બિલકુલ વિલાસી જીવ હોય તો એ દીકરો હોય કે દીકરી એને ગમે ત્યાં ગોઠવી દેવા જેથી કરી અને મા બાપ ચિંતાથી મુક્ત થાય બીજું કે પુરુષ વિધુર થાય પછા બાવન વર્ષની ઉંમર હોય પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર હોય દીકરાઓને પરણાવવાની તૈયારી હોય અથવા તો પરણાવેલા હોય એકાદ બે વર્ષ થયા હોય પુત્ર ઘેર હોય તો એ જે વિધુર પુરુષ છે તો એમણે ઘરની અંદર ખૂબ સાવધાની રાખવી જોઈએ મનની ખૂબ મક્કમતા રાખવી જોઈએ જોઈએ સમજણ ન રાખે તો ઘરની અંદર પુત્ર હોય એની મર્યાદા ન રહે માણસ ખરાબ નથી સમાજની નજર બહુ બુરી દીકરી સમાન કહેવાય અને છતાંય કોઈ અજાણ્યો આવે તો શંકાની નજરે જુએ કારણ કે દુનિયા ખૂબ શંકાશીલ છે તમે જેવી ધારો છો એવી નથી એટલે એને ખૂબ સાવધાની રાખવી જોઈએ ઘરની અંદર કોઈ બીજા કામવાળા બીજા ત્રીજા હોય અને પોતે હોય તો વાંધો નહીં પણ એકલા પુત્ર વધુઓ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું અથવા તો અલગ ઉપર ઓરડા હોય બીજો કોઈ ઓરડા હોય તો એ બંધ કરી અને અંદર બેસી અને જે કાંઈ પોતાની પ્રવૃત્તિ કરતા હોય એ કરવી એની મર્યાદા જાળવવી ખૂબ જરૂરી છે નહીતર આ દુનિયા તો પચાસ પંચાવન વર્ષે પણ કલંક લગાડે એવી છે એટલે એમણે પણ ખૂબ ધ્યાન રાખવું હવે ઘણી વખત કાંઈક જીવનની અંદર આપત્તિનો સમય આવે જો બિલકુલ ગરીબ પરિવાર હોય સ્ત્રી ખૂબ રૂઢી રૂપાળી હોય માંડ માંડ મહેનત મજૂરી કરી અને પેટ ભરતા હોય હવે આર્થિક તકલીફ હોય ને એમાં અચાનક કંઈક કુટુંબમાં બીમારી આવે અને બહુ મોટું દવાખાનું આવે ને એ વખતે કોકની મદદની જરૂર હોય ઘણા લોકો મદદ કરતા હોય પણ યાદ રાખવું કે બધા દયાભાવથી કે પરોપકારથી મદદ નથી કરતા એ તમને આર્થિક રીતે ખૂબ મોટી મદદ કરી અને પછી એ તમારા કુટુંબનું શોષણ કરે તમારી બેન દીકરીને એ એની લજ્જા લૂંટતા હોય છે હવે એમાં કોઈ ના બોલી શકે પાંચ લાખ રૂપિયા આપ્યા હોય એટલે જો કાંઈ પણ બહાર જાહેર કરે અથવા કાંઈ કહે તો એમ કે લાવ રૂપિયા ક્યાંથી દેવા આવી જ્યારે મુશ્કેલી આવે ત્યારે ઘણી વાર સ્ત્રીઓનું શોષણ થતું હોય માટે માણસને ઓળખીને એની પાસેથી મદદ હંમેશા માગવી ગમે એટલો સહકાર આપે એવા હોય પણ છતાં એની આંખ ઓળખવી જેની આંખો વિકારી હોય જેની આંખો શિકારી હોય તો એની મદદ ક્યારેય ન લેવી કારણ કે આપણો આખો પરિવાર છે છિન્ન ભિન્ન થઈ જાય માટે આપત્તિ કાળના પ્રસંગમાં પણ લોકોએ ખૂબ સમજણ રાખી સંપ્રદાયના નિયમોને અનુસરીને જ હંમેશા વર્તવું જોઈએ અને સામેવાળાએ પણ કોઈને મદદ કરવી તો આવા બુરા ભાવથી ક્યારેય પણ મદદ ન કરાય એવી રીતે મદદ કરી અને કોઈની બેન દીકરીને ફસાવવી એનાથી મોટું કોઈ પાપ નથી મિત્રને ઘેર જવું હોય તો મિત્ર હાજર ન હોય એની સ્ત્રી એકલી હોય ગમે એવું કામ હોય તો એને ઘેર જવું નહીં કદાચ કંઈક લેવા દેવા જવું પડે તો બહારથી જ આપીને નીકળી જવું કારણ કે બધાની નજર આપણા દરવાજા સામે હોય છે આપણામાં કહેવત છે ને કે દિવાલને પણ આખો હોય છે તમે વિચાર કરો આપણા બોટાદના શિવલાલભાઈ ક્યાં મેં વાત કરીએ બધા અત્યારના માણસો અને ક્યાં એ વખતના શિવલાલભાઈ પોતે એકલા બિલકુલ નાની ઉંમરે વિદુર થયેલા આપણે કથાને જાણીએ છીએ એટલે વિસ્તારવાની જરૂર નથી પણ ઘરકામ કરવા માટે એમના સાળી આવેલા બે મહિનાથી રોજ પીરસે છે રોજ જમાડે છે શિવલાલભાઈએ મીટ માંડીને એની સામે ક્યારેય પણ જોયું નથી અને એમાં અચાનક કંઈક બગાડ શું કે છીક આવી હશે ને એમાં મહારાજ સ્વામિનારાયણ બોલતા આમ જોવાઈ ગયું ત્યાં પીરસવા એમના સાળે આવેલા એની સામે નજર ગઈ એટલે એની સામે જોઈને કહે છે કે લેત તમે ક્યારે આવ્યા હવે તમે વિચાર કરો આ કાંઈક ગાંડા હતા પણ આની દ્રષ્ટિ કેટલી કંટ્રોલમાં હશે ભગાદોશીને વાત કરી કે શેઠે મારી મજાક કરી ભગાદોશી કે એ કોઈની મજાક ક્યારેય કરતો નથી પણ એની નજર જ એવી કોઈ દિવસ એને દુકાન ભલી અને ઘર ભલું ને એનું મંદિર ભલું એ દુકાને હોય તોય કામ વગર ક્યાંય પણ નજર નાખતો નથી માટે તમે ખોટું ન લગાડશો તમે વિચાર કરો કે આ સત્સંગ જે આમ થંભી રહ્યો છે રસાતળમાં જાતો નથી ને આવા થાંભલાઓને આધારે રહ્યો છે બાકી આપણે જેવા હોય તો રસા રસાતળમાં જતો રહ્યો હોય એટલે આવા આવા એ ભક્તો થયા છે અને આજે તમે જુઓ તો સમાજની અંદર આ વ્યભિચારને કારણે ગણી ન શકાય એટલી ભ્રૂણ હત્યાઓ થાય છે ઠેકઠેકાણે આવા કિસ્સાઓ બનતા હોય છે ક્યારેક સમય મળે ને તો અનાથાશ્રમની મુલાકાત લેજો તો તમને ખ્યાલ આવે નાના નાના બે મહિનાના છ જેવા કોમળ હોય અને કોઈ પણ જાય ને તો એની આંખો ચારેય બાજુ જાણે કે પોતાના મા બાપને ગોતતી હોય ઘણા બધા એવા માણસો હોય છે કે એને પોતાના દીકરા કરી દત્તક લઈ અને રાખતા હોય એને પણ ધન્યવાદ આપવો ગટે અને આવા જે બાળકો છે જ્યારે મોટા થાય એને ખ્યાલ આવે અમે અનાથાશ્રમમાં છીએ અમારા માતા પિતા કોણ એને અમને ખબર નથી અમને જન્મ આપીને ફેંકી દેવામાં આવ્યા છે અને આ લોકોએ અમને અહીંયા ઉછેર્યા છે અને એ નાના બાળકોથી માંડીને યુવાન થાય ત્યાં સુધી એને મા બાપનું હેત મળતું નથી અને એ પરિસ્થિતિમાં બધા એવા ન હોય પણ ઘણા એવા હોય કે એની અંદર એકદમ ખુન્નસ અને જુસ્સો વધે અને ચારે ચારેય બાજુથી જ્યારે તિરસ્કાર પામેલા છે ને ત્યારે એ ખોટા માર્ગે ચડી જાય પછી એ ગુંડાગીરી કરે ખોટા કામ કરે ચોરીઓ કરે દાડ પાડવાના કામ આ બધું કરતા હોય કારણ કે મા બાપનો પ્રેમ મા બાપના સંસ્કાર એનાથી બિલકુલ વંચિત છે અને એવું માને છે કે અમે સમાજથી તરછોડાયેલા છીએ એટલે આવી પ્રવૃત્તિ તરફ વળતા હોય છે એટલા માટે ભગવાન શ્રી હરી ના પાડે છે કે અમારા જે આશ્રિત હોય એને ક્યારેય ક્યારેય પણ પણ આવું ખોટું કામ કરવું પોતાનો દેહ અને વટલાવવા ગૃહસ્થને માટે લગ્ન મંડપમાં પ્રતિજ્ઞા થાય ત્યારથી મનની અંદર દ્રઢ કરી નાખવાનું વિચારી જે સ્ત્રી પુરુષો છે તો શતાનંદ સ્વામી એવું લખે છે કે આ લોકમાં નિંદા પામી અને શિયાળની જાતિમાં જન્મ લે છે ને પછી અતિ રોગથી એ પીડાય છે અને જ્યારે મનુષ્યનું શરીર મળે ત્યારે એ જન્મથી રોગી થાય છે આ બધા કર્યા કર્મ તો ભોગવવા પડે ને મેં ખાલી કર્મ કોને કહેવાય એ કહ્યો હવે ભોગવવા પડે એ જરીક કહેવું પડશે ને વિદુરજી વિદુર નીતિની અંદર એવું બતાવે છે કે હરણમ ચપરસવાનામ પરદારશન પર્યાગ ત્યાગ સ્ત્રયો દોષક્ષયા પર સ્ત્રીમાં ગમન કરવું અથવા તો સ્ત્રીએ પર પુરુષમાં પરધન નું કરવું અને પોતાના સ્નેહીઓનો ત્યાગ કરવો તો આ ત્રણ દોષો જેના જીવનમાં આવે એના જીવનો નાશ પામે છે ક્યારેય પણ મુક્તિને પામતો નથી વળી દેવલ સ્મૃતિની અંદર એવું લખ્યું છે કે યા પુરુષા ભી ક્વચિત સા ખરી સપ્ત જન્માની રૂગ ભવે જે સ્ત્રી અથવા તો જે પુરુષ કામભાવથી એકબીજાની સાથે સંબંધ બાંધે તો જો સ્ત્રી હોય તો એને સાત જન્મ ગદર ભીના આવે છે સા ખરી સપ્ત જન્માની પણ આને તો આપણે સાચું માનતા જ નથી આ તો બધા લખના રાખોટા આમ માનીને આપણે જ્યારે ઉડાડી દઈએ છીએ ત્યારે અધોગતિ થાય છે આ દેવલ સ્મૃતિનું વાક્ય છે સ્વામિનારાયણ ભગવાનનું નહીં અને ત્યાર પછી સાત જન્મ ભોગવી અને એ નારકી બને છે અને ત્યાર પછી મહારોગી થાય છે શ્રીમદ ભાગવતની અંદર એવું બતાવવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવતે વ્યભિચાર ફલમ તપ્ત સુરમી નરક પ્રાપ્તિ રેવેત્યુક્તમ ભાગવત એવું બતાવે છે કે ભાઈ વિચારનું ફળ શું તો એને તપ્ત સુરમી નામના નરકમાં પડવું પડે છે ત્યાં શું કરે છે તો લોઢાની સ્ત્રી અને પુરુષ બનાવી તપાવીને લાલ કરીને એની સાથે બાથ ભરાવે છે નિષ્કુળાનંદ સ્વામીએ યમ દંડમાં લેખું છે કે જેણે બાથભરી એક વાર રે એને ભરાવે વાર હજાર રે પર પુરુષને પર નારી રે પામે વિષય સુખે દુઃખ ભારી રે એક વખત સ્પર્શ કર્યો એને એક હજાર વખત આ તપાવેલા લોખંડની સાથે સ્પર્શ કરાવે છે અને આ ગરુડ પુરાણની અંદર પણ આ વાક્ય વ્યાસ ભગવાનનું લખેલું છે મહાભારતના અનુશાસન પર્વ ની અંદર સ્ત્રી ગાત્રુ નિર્મીતાવદ વર્ષ સહસ્ત્ર નરક પર્યુ પાસ પર્યુપાસતે તમને અઘરું પડશે પણ સમજવા જેવું તો છે જુરુષ પારકી સ્ત્રીની સામે નજર બગાડે છે અને ધર્મ ભ્રષ્ટ કરે છે તો એ સ્ત્રીના શરીરમાં જેટલા રૂવાડા છે એટલા હજાર વર્ષ સુધી એ તાવદ વર્ષ સહસ્ત્રાણી નરકમ પર્યુપાસતે તો એ ત્યાં સુધી કુંભીપાક નામના નરકમાં પડ્યા વિચારો કેટલા રૂવાડા હશે એટલા હજાર વર્ષ સુધી વળી એવું પણ બતાવું કે પરદારેશો એ મુંડા ચક્ષુર દૃષ્ટમ જે તે પારકી સ્ત્રીની સામે ખરાબ દ્રષ્ટિથી જોવે છે એ જન્મથી પ્રજ્ઞાચક્ષુ ભગવાન એને પછી આંખો જ નથી આપતા જે આંખ ભગવાને આપણને આવા દિવ્ય સત્સંગ પરમાત્મા ભગવાનના ભક્તો એના દર્શન કરવા માટે સમાજના દેશના કંઈક સારા કાર્ય કરવા માટે આપી છે એ આંખોનો જે માણસ ગેર ઉપયોગ કરે છે એને બીજા જન્મે પછી ભગવાન આંખો આપતા નથી તેન દુષ્ટ ભાવે જાત્યં દાસ્તે ભવંતિ મનસાપી પ્રદુષ્ટે ન એ પશ્યંતિ પરસ્ત્રીયમ રોગાર્તાસ્તે ભવંતી નરા દુષ્કૃત કારીણ કામભાવથી જે પુરુષ સ્ત્રીનો સ્ત્રી પુરુષનો સ્પર્શ કરે તો એવું કહેવાય છે વસ્ત્રનો સ્પર્શ કરે એવું લખ્યું છે દુષ્ટ બુદ્ધિથી એ વસ્ત્રના જેટલા છે એટલા હજાર વર્ષ સુધી એ સ્ત્રી કે પુરુષ નારકી બને છે ઋષિમુનિઓને કહેતા કેતા શ્વાસ ચડી જાય પણ માણસને એની કોઈ અસર નથી ભગવાન શ્રી એ વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું ધણિયાતું પશુ અને હરાયું પશુ પોતાના જ ખેતરમાં ચરે એને શું કહેવાય ધણ્યા તો અને બીજાના ખેતર સામે નજર નાખે જેને પોતાના ખેતરનો ખ્યાલ જ નથી એને હરાયા પશુ તરીકે મહારાજે ઓળખાયું સમજાય છે તમને ક્યાંય પણ પોતાના ક્ષેત્ર સિવાય નજર બગાડવી નહીં